નમસ્કાર સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરી તો ખેડૂતો હજુ માવઠાની મારમાંથી બેઠા થયા નથી ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસથી લઈને આગાહી કરી છે હવામાનની આગાહી અનુસાર ત્રણ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ ઓગણત્રીસ અને એકત્રીસ માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં પવન અને ઠંડરસ્ટ્રોંગ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે अगले 24 फोर आवर्स के लिए पूरी गुजरात में मोस्टली जो इधर ड्राई रहने का संभावना है बारिश होने का ज्यादा संभावना नहीं है लेकिन 29, नाइन थर्टी और थर्टी फर्स्ट में गुजरात रिजियन सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट ट्रेन होने का संभावना है गांधीनगर में विधानसभा बार कांग्रेस होबाला समाचार माठक किरण पटेल ने लई વિધાનસભામાં હોબાળો જોવા મળ્યો હતો બેનરો અને સૂત્રોચ્યાર સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો તો માઠગ કિરણ પટેલ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો ક્રાઇમ બ્રાન્ચની ટીમે નડિયાદથી મહાઠક કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ કરી છે મકાન પચાવી પાડવા મામલે પટેલ સામે કાર્યવાહી કિરણ પટેલના પત્ની માલિની પટેલની ધરપકડ મકાન પચાવી પાડવા મામલે માલિની પટેલ સામે કાર્યવાહી પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈએ નોંધાવી હતી ફરિયાદ કાશ્મીરમાંથી માંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાત માં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધતા ઠગ કિરણ ની પત્ની માલિની ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડા એ ફરિયાદ નોંધાવતા માલિની ફરાર થઈ ગઈ હતી ધરપકડ થી બચવા કિરણ પટેલ ની પત્ની માલિની પટેલે સેશન કોર્ટ માં આગોતરા જામીન ની અરજી પણ કરી હતી પીએમઓમાં હું નોકરી કરું છું મારી બહુ ઓળખાણ છે આવું કહીને છેતરપિંડી કરનાર મહાઠ કિરણ પટેલે પૂર્વ મંત્રીના ભાઈને પણ નથી મૂક્યા પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના સિંધુ ભવન રોડ ઉપર આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીમાં બંગલા ઉપર કિરણ પટેલની નજર બગાડી હતી મોટી મોટી ઓળખાણો આપીને મીઠી મીઠી વાતો કરીને જગદીશ ચાવડા નો બંગલો ઝડપી લેવા માટે ષડયંત્ર રચ્યો હતો જગદીશ ચાવડાના બંગલામાં રિનોવેશન ના નામે કિરણ પટેલે પોતાનો દાવો મૂક્યો હતો વાસ્તુ કરાવી કિરણ પટેલે બંગલો બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જગદીશ ચાવડાના બંગલામાં કિરણ પટેલે પોતાનું બોર્ડ પણ લગાવી દીધું હતું એટલું જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટ માં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો હવે માઠક પતિ પતિ નું શું થશે એ તો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ તો આ તરફ સુરતના જોલવામાં દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં આરોપીને સજા સંભળાવવામાં આવી છે મુખ્ય આરોપીને ફાંસીની સજા તેમજ અન્ય આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે બે હજાર બાવીસમાં બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી જેને લઈને મુખ્ય આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તો મુખ્ય આરોપીને ફાંસીની સજા અપાઈ બે હજાર બાવીસમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને દુષ્કર્મ બાદ હત્યા નિપજાવવામાં આવી હતી ત્યારે અન્ય આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને મુખ્ય આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે બે હજાર બાવીસની આ ઘટનાનો યુકાદો હવે છે જ્યાં મુખ્ય આરોપીને ફાંસીની સજા દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને સજા સંભળાવવામાં આવી છે સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે હત્યા લૂંટચોરી અને છેતરપિંડી જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી જોવા મળે છે ત્યારે આજે યુવતી દ્વારા યુવકનું શોષણ કરવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે માસૂમ યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચે ખંખેરી લીધો હતો બાદમાં અન્ય યુવક સાથે લગ્ન કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી આ ઘટનામાં યુવક યુવતી કરતા ચાર વર્ષનો છે અને યુવતી યુવકને એક પ્રસંગમાં મળી હતી જે બાદ ફોન નંબરની આપલી થઈ હતી યુવક યુવતી અવારનવાર એકબીજાને મળતા રહેતા હતા અને અંતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો યુવતી અભ્યાસના નામે છ લાખ પડાવ્યા જે બાદ ટુકડે ટુકડે મળીને બાર લાખ રૂપિયા પડાવ્યા હતા

મને એમ જ કીધું કે આપણે લગન જ કરી લેશો લગન જ કરી લેશો સિવિલ અમદાવાદ છે એ જે છોકરા સાથે લગ્ન કરે ને એ અડાજન છે ગુજરાત હાઈકોર્ટે વેરાવડના ડોક્ટર અતુલ ચગ કેસને લઈ વેરાવડ પોલીસને ખખડાવી છે વેરાવળ પોલીસ પાસે એફઆઈઆર ન નોંધવા બાબતે જવાબ માંગવામાં આવ્યો છે સાથે જ હાઇકોર્ટે અગિયાર એપ્રિલે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે આપને જણાવી દઈએ કે ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગે આપઘાત કર્યો હતો સામે સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ લખવામાં આવ્યું હતું પરંતુ પોલીસ ફરિયાદ ન લેવામાં આવતા વિરોધ નોંધવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે સાંસદને નુકસાન ન જાય તે માટે કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું હાઈકોર્ટની જાટકણી બાદ કેસમાં શું આવે છે દેશમાં કોરોનાની જેમ ફેલાઈ રહેલા એચ થ્રી એન ટુ ઇન્ફ્લુએન્ઝાને કારણે ભાવનગરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સિઝનલ ફ્લુ એચ થ્રી એન વેરિયન્ટથી ભાવનગરમાં ત્ર્યાસી વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે વાતાવરણમાં બેવડી ઋતુની અસર હોવાથી રોગચાળો પણ વકર્યો છે ત્યારે રોગ આરોગ્યલક્ષી કાળજી લેવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરનું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દેશના પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલયોમાં આપણા શહેરના પ્રાણી સંગ્રહાલયનો સમાવેશ થયો છે આ પ્રાણી સંગ્રહાલયમાં બે હજારથી વધુ પશુપંખી અને સરીસૃપ લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે હવે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના આકર્ષણમાં વૃદ્ધિ કરવા માટે મ્યુનિસિપાલ તંત્ર દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદથી બે વાઘણને લાવવામાં આવી છે પહેલી નજરમાં જ આકર્ષક અને તંદુરસ્ત લાગતી એવી આ બંને વાઘણને આજથી અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલયમાં નિહાળી શકાશે ઔરંગાબાદથી લવાયેલી બે વાઘણ પૈકી એકનું નામ રંજના અને બીજીનું નામ પ્રતિમા છે આ બંને વાઘણની ઉંમર સવા બે વર્ષની છે તો કાંકરિયામાં હવે બે વાઘણ આકર્ષણનું કેન્દ્ર બનશે આજથી વાઘાણને નિહાળી શકાશે ઔરંગાબાદથી આ વાઘાને કાંકરિયામાં લાવવામાં આવી છે રંજન અને પ્રતિભા નામની આ બે વાઘણને કાંકરિયામાં લાવવામાં આવી છે હવેથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે બંને વાઘણની ઉંમર સવા બે વર્ષની છે બે માદા ટાઈગર લાવવામાં આવેલા છે છવ્વીસ માર્ચ એની કે બે વર્ષ ને બે માસની આ બે જોડી છે બંને માદા એમનો એકનું નામ રંજન છે એકનું નામ પ્રતિભા છે આ વિનિમય પ્રમાણે અહીંયાથી આપણે સાહુડી શિયાળ ઈમુ એ વિનિમય પ્રમાણે આપણે આપવાના થયા એ આપ્યા છે સામે આપણે આ બે સિવિલ સિવિલ અમદાવાદમાં આવેલા સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે ચાલુ મહિનામાં વાયરલ ઇન્ફેક્શનના પાંચસો બ્યાસી દર્દી દાખલ છે જેના નાના બાળકોના કેસ એકાવન જેટલા છે ચાલુ મહિનાની સોલા સિવિલની ઓપીડીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે

એમાં ફિઝિશિયન વિભાગમાં નાઇન્ટી ફાઇવ દર્દી દાખલ છે અને બાળકોના વિભાગમાં ફિફ્ટી વન દર્દી દાખલ છે અને સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો જેમ એર સિવિલ હોસ્પિટલ સોલા ખાતે આજની તારીખમાં એચ વન એન વન સ્વાઇન ફ્લુના કેસ કોઈ પણ નથી અને ઇન્ફ્લુએન્ઝા બીના બે કેસ છે એક મેલ ચાઇલ્ડ છે અને એક ફીમેલ ચાઇલ્ડ છે બંનેની પરિસ્થિતિ સામાન્ય છે અમદાવાદમાં એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જોકે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો શહેરમાં એકસો ચૌદ કોરોનાના કેસ નોંધાયા છે ત્યારે આ મામલે આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આપ્યું છે અધિકારીનું કહેવું છે કે પંદરસો જેટલા સેમ્પલો દરરોજ ચેક કરવામાં આવે છે સાથે જ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે વધુમાં અધિકારીએ જણાવ્યું કે શહેરમાં રોગચાળાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જાડા ઉલટીના ત્રણસો છન્નું કેસ ટાઈફોડના ત્રણસો તો કેસ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોવિડ કેસ બાબતે ચૌદ કેસીસ રિપોર્ટ થયેલા છે આમ અત્યારે હાલમાં અમદાવાદ શહેરમાં આઠસો ને સિત્યાસી જેટલા રિપોર્ટ થયેલા છે કોર્પોરેશન દ્વારા ડેલી ધોરણે અંદાજિત પંદરસો જેટલા સેમ્પલની કામગીરી કરવામાં આવે છે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તમામ મ્યુનિસિપલ સરકારી હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા અવેલેબલ કરવામાં આવેલી છે અને જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવેલા છે તેને પણ કોર્પોરેશનની ટીમ દ્વારા ઘરે ઘરે વિઝિટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે હાલમાં જે આઠસો ને સિત્યાસી કેસીસ એક્ટિવ કેસીસ આવેલા છે મુખ્યત્વે એડલ્ટ પરના એટલે કે અઢાર વર્ષથી વધુ ઉંમરના કેસીસ રિપોર્ટ થયા સુરત શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે મહત્વની વાત એ છે કે અવારનવાર દારૂના અડ્ડા બેફામ ચાલતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે ફાસ્ટ ફૂડની યાર્ડમાં દારૂના વેચાણની એક ઘટના સામે આવી છે સુરતના વેસુ ખાતેથી પોલીસ દ્વારા દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે વેસુ પોલીસે બાતમીના આધારે વેસુની હાઇટેક રેસિડેન્સીમાં એક ફ્લેટમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસને સુનિલ શાહ નામના ઇસમના ઘેરથી દારૂનો મુદ્દા માલ મળી આવ્યો હતો પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું કે શાહ નામનો ઇસમ ફાસ્ટ ફૂડની લારી પર આવતા ગ્રાહકોને સપ્લાય કરતો હતો ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈને બાતમી મળી કે આરોપી સુનિલભાઈ મહેશચંદ્રના ઘરે પ્રોહીનો મુદ્દામાલ છે જેથી એના ઘરે રેડ કરતા પ્રોહીની અલગ અલગ બિયર અને બોટલો કુલ છન્નું કિંમત રૂપિયા પચાસ હજાર સાતસોની મળી આવતા કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ સર્વેલન્સ પીએસઆઈ વાઘેલાઓ સંભાળે છે વાત કરીએ સુરતની સુરતના સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની ચોપન ગુણ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે કેમિકલના ગોડાઉનમાંથી બીજી પાંચસો ખાલી ગુણો મળી આવી હતી પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરાતું હોવાનું સામે આવ્યું છે સચિનના કેમિકલ ગોડાઉનમાંથી સબસીડીવાળા યુરિયા ખાતર મળી આવવા મામલે નાયબ ખેતી નિયામક વિશાલ કોરાટે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે પોલીસ પોલીસે મુકેશ ચંદ્ર ભગતવાલા સાથે જ જથ્થો સપ્લાય કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે સેલવાસના સામરવણીની અવર લેડી ઓફ હેલ્ફ ઇંગ્લિશ સ્કૂલને બંધ કરવાનો આદેશ કરાયો છે શાળાના ટ્રસ્ટી વિરુદ્ધ એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી હતી પ્રશાસન દ્વારા સ્કૂલ બંધ કરવાનો આદેશ અપાતા પ્રશાસન આદેશથી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા બંધ કરવાની માંગ સાથે પ્રશાસનને આવેદનપત્ર આપ્યું છે દમણની જેલમાં કેદીઓના રૂટીન ચેકઅપ માટે ગયેલા તબીબ પર આરોપીએ હુમલો કર્યો હતો આરોપીએ કાતર વડે તબીબ પર હુમલો કર્યો હતો ત્યારે તબીબે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે સુરતની બાંડેસરા આશાપુરા સોસાયટીમાં અઠ્યાવીસ વર્ષીય યુવાનનું ઢળી જતાં મોત નીપજ્યું છે રસ્તા પર એકાએક યુવાન ઢળી પડતા માથાના ભાગે ઈજા પહોંચી હતી યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની સંભાવના સેવાઈ રહી છે જ્યારે યુવક મધ્યપ્રદેશનો વતની હતો અને સુરતમાં કેટરસનું કામ કરતો હતો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આગ લાગવાની ઘટના બની છે ધોરાજીના ભંગારના ડેલામાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી મહેસાણાના પાલાવાસના ચાર રસ્તાથી વિજાપુર તરફ જતા માર્ગને લઈને વિવાદનો મધપુડો છેડાયો છે આ માર્ગની કામગીરી પૂર્ણ થયે હજુ પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ નથી થયો એ પૂર્વે જ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે આ ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં રોડના ખાડા નહીં પૂરવામાં આવતા છેવટે મહેસાણા ધારાસભ્ય મેદાનમાં આવવું પડ્યું છે મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી ત્વરિત ખાડા પૂરવા માંગ કરી છે રામપુરા ચોકડી સુધીનો રસ્તો એ નેશનલ હાઈવે દ્વારા રી સરફેસિંગ કરવામાં આવેલું હતું અને એના પાંચ વર્ષ થયેલા નથી એટલે એ કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે કે પાંચ વર્ષ સુધી એની નિભાવણી અને જે પણ ખાડા કરવાનું થાય એ કોન્ટ્રાક્ટરે કરવાનું થાય છે એ એ પણ વારંવાર ફરિયાદો ઉઠેલી છે અને વારંવાર રજૂઆત પણ થયેલી છે તેમ છતાં એ કોન્ટ્રાક્ટર દ્વારા કંઈ કારણોસર કરવામાં નથી આવ્યું એટલે મેં જે તે અધિકારીને પણ રજૂઆત કરી છે અને અધિકારીએ કીધું છે કે ટૂંક સમયની અંદર એનું નિવાકરણ લાવવાની એમને ખાતરી આપી છે અમદાવાદમાં ગાયનેક એન્ડોસ્કોપી સર્જરીના પ્રણેતા ડોક્ટર દીપક લિંબાચિયાની ટીમે ગાયનેક કેન્સર અને આંતરડાના એન્ડોમેટ્રોએસીસની સારવાર માટે વિકસાવેલી અગ્રણી તકનીકનો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે ડોક્ટર લિંબાચિયા અને તેમના સહયોગીઓની ટીમે એક નવી સર્જિકલ ટેકનિક વિકસાવી છે

જર્નલમાં પબ્લિશ થયું દિસ ઇઝ અ પ્રાઉડ મુમેન્ટ ફોર ઇન્ડિયા એન્ડ સેકન્ડ થિંગ એનાથી પેશન્ટને લિનિયર સ્ટેપલરના ખર્ચા ઘટ્યા પેશન્ટને જે ચેકો વાગવામાં આવતો હતો એ ચેકો નીકળી ગયો અને થર્ડ પેશન્ટની રીકવરી વધારે સારી રીતે થઈ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર આખી આ ટેકનિક એક્નોલોજ થયેલી છે સેકન્ડ સ્ટડી કેન્સરની સર્જરી જે લેપ્રોસ્કોપીથી કરવામાં આવતી હતી એની અંદર જ્યારે વજાઈ ના ખોલવામાં આવે તો એની અંદર કેન્સરના સેલ ફેલાઈ શકે એ ફેલાઈ શકીને કેન્સર એક આગળ વધી શકે એની જગ્યાએ અમે એન્ડો જીઆઈએસ સ્ટેપલર એપ્લિકેશન કરીને કેન્સરનું જળમૂળથી નિકાલ થાય અને કેન્સર કોઈ જગ્યાએ ફેલાય નહીં એનું એપ્લિકેશન અમે ઇન્વેન્ટ તો કરું બસ આટલું જ રજા આપશો નમસ્કાર